ધોરણ બે ગણિત ગમત સ્વાધ્યાય પોથીમાં આપણે જોઈશું ચેપ્ટર સાત જગ અને મગ અહીંયા યાદ રાખો આપેલું છે એના આધારિત અહીંયા પ્રશ્ન છે જે આપણે આગળ દાખલાઓમાં માહિતી જે કહેવાય એ આપેલી છે જે તે વાસણમાં વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકાય તે માપને તે વાસણની ગુંજાશ કહે છે ગુંજાશનો મોટો એકમ લીટર છે ઉદાહરણ તરીકે ડોલમાં પાણી એટલે કે દસ લીટર વીસ લીટર પાંચ લીટર એ રીતે લીટરમાં અપાય છે દૂધ પાંચસો મિલી એક લીટર તેલ ઘી પાંચ લીટર દસ લીટર પેટ્રોલ ટેન્કરમાં પાંચસો લિટર એક હજાર લીટર એટલે કે જે લિક્વિડ વસ્તુ જે છે એને લીટરમાં આપણે કહી શકીએ છીએ કે લિટર મિલી લીટર બરાબર આ લિટર છે ગુંજાઇશનો મોટો એકમ લિટર છે હવે ગુંજાઇશનો નાનો એકમ મિલી લીટર છે ટૂંકમાં એને મિલી કહેવાય છે ઉદાહરણ તરીકે બેબીનું દૂધ સો મિલી લીટર બસ્સો મિલી લીટર કપ સિરપ પચાસ મિલી સો મિલી નાની જે બોટલ આવે છે એની ઉપર લખેલું હોય છે પચાસ મિલી સો મિલી સોફ્ટ ડ્રીક કેચઅપ ત્રણસો મિલી પાંચસો મિલી જાત સોફ્ટ ડ્રિંક કોકોકોલા છે સ્પ્રાઇટ છે એ બધા મિલી લીટરમાં આવે છે નાના પેકમાં ત્રણસો મિલી પાંચસો મિલી મોટું હોય તો એક લીટર દ લીટર એવી રીતે આવે છે પછી ઇન્જેક્શનમાં દવા એક મિલી ત્રણ મિલી પાંચ મિલી પછી જ્યારે બેબીને ના પીવડાવવાનું જે નાનું બૂચ આવે છે એની અંદર પણ લખેલું હોય છે એક મિલી બે પોઈન્ટ પાંચ મિલી ત્રણ મિલી વગેરે એક લીટર બરાબર એક હજાર મિલી લીટર પ્રવાહીના માપનના સાધન જે લિક્વીડ વસ્તુ છે જે પેટ્રોલ છે ડીઝલ છે એના માટેના સાધન છે આ જે આપણે તેલ છે એ બધું આનાથી મપાય છે પાંચ લીટર એક લીટર આપણે પેટ્રોલ પંપ પર આપણને આ ખાસ કરીને જોવા મળે પછી ઘણીમાં છે અમુક દુકાનોમાં પણ આ રીતનું માપીઓ આપણને જોવા મળે છે પછી દૂધ માટેનું આ મોટે ભાગે આપણે દૂધ લેવા જઈએ ત્યારે આપણે આ માપિયાનો ઉપયોગ થયેલો જોવા મળે જે દૂધ માટે વપરાય છે દૂધ છે છાસ છે ઘી છે તેલ છે એને માટે આપણે આ વપરાય છે હવે જોઈએ પ્રશ્ન એક નીચેની વસ્તુ માટે ચોરસમાં વધુ પ્રવાહી સમાવી શકે તેના માટે ખરું અને ઓછું પ્રવાહી સમાવી શકે એના માટે ચોકડી કરો વધુ પ્રવાહી સમાવી શકે તો ખરું અને ઓછું પ્રવાહી સમાવી શકે તો ખોટું અહીંયા કપ છે અને ગ્લાસ છે તો વધારે માટે ખરું અને ઓછા માટે ચોકડી પછી છે જગ અને પિચકારી તો જગમાં ખરું પાણી સમાય એટલે ખરું બોટલમાં ચોકડી પછી દૂધની ઠેલી અને વાડકો તો દૂધની ઠેલીમાં ખરું વાડકામાં ચોકડી સાહી ઇંકનું નું બોટલ અને ટબલર ડોલમાં ખરું ટબલર માં ખોટું અહીંયા મોટું થર્મ અહીંયા નાનું થર્મોશ અહીંયા મોટું થર્મોસ મોટા થર્મોશમાં ખરું નાના થર્મોસમાં ચોકડી પછી છે માટલો અને જગ માટલું ખરું જગમાં ખોટું પછી અહીંયા આપેલું છે નાની બોટલ અને અહીંયા મોટી બોટલ તો મોટી બોટલમાં ખરાની નિશાની નાની બોટલમાં ચોકડી પછી છે ટામેટા કચપ અને દવાની બોટલ ટામેટા કચપમાં ખરું અને નાની બોટલ દાવાની એમાં ખોટું પ્રશ્ન બે નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં સૌથી વધુ પ્રવાહી સમાવી શકે તેના માટે ખરું અને સૌથી ઓછું પ્રવાહી સૌથી ઓછું પ્રવાહી સમાવી શકે તેના માટે ચોકડી કરો સૌથી વધારે માટે ખરું અને સૌથી ઓછું હોય તો ચોકડી સૌથી વધારે ડોલ છે મગ છે ને જગ છે તો ડોલમાં ખરું અને મગમાં ચોકડી અહીંયા બોટલ છે નાની અહીંયા ગ્લાસ છે અને અહીંયા જગ છે તો સૌથી મોટું છે જગ જગમાં ખરું અને ગ્લાસ કરતાં આ બોટલ નાની છે એટલે અહીંયા આવશે ચોકડી આ ત્રણ એસ ડબલ્યુ છે જે તમારે જાતે કરવાના છે પ્રશ્ન ત્રણ સમજો અને પ્રશ્નોના જવાબ આપ અહીંયા આપેલું છે તો કે એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટેની સામગ્રી એક ગ્લાસ પાણી ત્રણ ચમચી ખાંડ એક ચપટી મીઠું પંદર ટીભા લીંબુનો રસ એટલે કે અડધું લીંબુ અહીં પ્રશ્ન આપેલો છે બે ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ગ્લાસ પાણી જોઈશે આ એક ગ્લાસ લીંબુ શરબત બનાવવાની રીત આપેલી છે સામગ્રી આપેલી છે તો બે ગ્લાસ લીંબુ શરબત બનાવવું હોય તો આપણે કેટલા ગ્લાસ પાણી જોઈએ તો બે ગ્લાસ લીંબુ શરબત બનાવવું હોય તો આપણને બે ગ્લાસ પાણી જોઈએ ત્રણ ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ જોઈએ ત્રણ ગ્લાસ છે એક ગ્લાસ બનાવવા માટે ત્રણ ચમચી ખાંડ બે ગ્લાસ બનાવવા માટે છ ચમચી ખાંડ તો ત્રણ ગ્લાસ બનાવવા માટે નવ ચમચી ખાંડ જોઈએ ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એવી રીતે ત્રીજું ચોથું પાંચમું તમારે જાતે ગણવાનું છે જે એચ ડબલ્યુ છે નીચે આપેલું છે પ્રશ્ન ચાર કેટલા રૂપિયા ચૂકવવા પડે નીચેના પ્રશ્નોના જવાબ લખો શેરડીના બે ગ્લાસ આપેલા છે એક મોટો ગ્લાસ છે જે દસ રૂપિયાનો છે આ નાનો ગ્લાસ છે જે પાંચ રૂપિયાનો છે અહીંયા પહેલો પ્રશ્ન શેરડીના રસના બે નાના ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે બે નાના ગ્લાસ આ નાના ગ્લાસ આપણે બે લીધેલા છે એટલે પાંચ વત્તા પાંચ એટલે આપણે દસ રૂપિયા ચૂકવવા પડે શેરડીના રસના બે મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે શેરડીના રસના બે મોટા ગ્લાસ એક ગ્લાસનો ભાવ દસ રૂપિયા તો બે ગ્લાસના ભાવ તો એ વીસ રૂપિયા થાય શેરડીના રસના એક ગ્લાસ અને એક મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય એક નાનું ગ્લાસ અને એક મોટું ગ્લાસ મોટા ગ્લાસના દસ રૂપિયા નાના ગ્લાસના પાંચ રૂપિયા તો દસ વત્તા પાંચ એટલે કે ત્યાં લખવાનું દસ વત્તા પાંચ બરાબર રૂપિયા શેડીના રસના બે નાના ગ્લાસ અને એક મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય બે નાના ગ્લાસ અને એક મોટો ગ્લાસ એક મોટો ગ્લાસ એના દસ રૂપિયા બે નાનો ગ્લાસ એટલે પાંચ વત્તા પાંચ એટલે કે દસ રૂપિયા એટલે કે પાંચ વત્તા પાંચ વત્તા દસ એટલે કે પાંચ વત્તા પાંચ દસ ને દસ વત્તા દસ વીસ રૂપિયા થાય શેરડીના રસના એક નાનો ગ્લાસ અને બે મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે શેરડીના રસના એક નાનો ગ્લાસ એક નાના ગ્લાસના પાંચ રૂપિયા અને બે મોટા ગ્લાસ બે મોટા ગ્લાસ વત્તા બે મોટા ગ્લાસ એટલે વીસ રૂપિયા તો વીસ વત્તા પાંચ પચીસ રૂપિયા ચૂકવવા પડે આ છ સાત આઠ નવ દસ એચ ડબલ્યુ છે જે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે હવે પ્રશ્ન પાંચ પાણીથી ભરેલા પાત્રનું પ્રમાણ નીચે મુજબ છે તેને આધારે પ્રશ્નોના જવાબ લખો કપ છે મગ છે જગ છે અને ડોલ છે ચાર વસ્તુ આપેલું છે એને આધારે પ્રશ્નોના જવાબ છે ત્રણ કપ બરાબર એક મગ બે મગ બરાબર એક જગ અને ત્રણ જગ બરાબર આપેલી છે કઈ પ્રશ્ન છે બે મગ બરાબર ખાલી જગ્યા કપ બે મગ બે મગ બરાબર કેટલા કપ તો એક મગ બરાબર ત્રણ કપ તો બે મગ બરાબર અહીંયા આવશે છ કપ બીજું ચાર મગ બરાબર ખાલી જગ્યા જગ બે મગ બરાબર એક જગ તો ચાર મગ બરાબર બે જગ તો અહીંયા આવશે બે જગ હવે છે बे डोल बराबर खाली जगह जग तो एक डोल बराबर तरण जग तो बे डोल बराबर छ जग अवश त्रन वोथ एक जग बराबर खाली जगह कप एक जग बराबर छ આવશે અહીંયા લખીશું આપણે છ આ છે એચ ડબલ્યુ જે જાતે ગણતરી કરીને લખવાનું છે ચિત્રના આધારે જ લખવાનું છે